मुख्य स्तंभो कहवाय। अने ज्यां सुधी मने खबर छे त्यारे त्रण मुख्य स्तंभो अहींया उपस्थित छे, एक मीडिया प्रेस, बीजी जुडिशियरी जेमां वकीलो आवे जज आवे, त्रीजू पोलीस, अने चौथामां पॉलिटिक्स तो लगभग अहींया उपस्थित नथी मने जानकारी छे। त्यां सुधी मुख्य स्तंभो अहींया उपस्थित होय त्यारे मारे तो घणी बधी युवा पेढी आए पत्रकारो हारे वात करवी होय छे, पण समय संजोग अनुसार जे भी जरूरी छे ए वातो करीश। के पत्रकार तरीके सवार थी लईने 24 कलाक आप क्यों तो आपणे ऑन ड्यूटी रहीए छे 24 कलाक माटे, के भाई सवार थी लईने सांज सुधी अने नवी नवी न्यूज चलावी, नवी नवी न्यूज लोकोने आपी त्यां सुधी 24 कलाक आपणे ऑन ड्यूटी रहीए छे। तो ए 24 कलाकमां घणी बधी कोई सारी खबरो, कई ना गमे एवी खबरो, तमाम वस्तु आपणे छापीए छे। तो एमां એમાં એક પત્રકારો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે કહેવું છે કે એક વસ્તુ અત્યંત અનિવાર્ય છે, જે હાલના સંજોગોમાં તો ખૂબ જ અનિવાર્ય છે, જે 4 દિવસ પહેલા આપણે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી એને સેલિબ્રેટ કરી છે, ત્યારે મારે કહેવું છે કે 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું, બંધારણમાં આપણે પ્રજાસત્તાક બન્યા, પહેલા અંગ્રેજો હતા, રાજાઓ હતા, એની ગુલામી આપણે કરતા હતા, ત્યારબાદ બંધારણ અમલમાં આવ્યું અને પ્રજાની જ સત્તા બની છે, કે પ્રજા જ અત્યારે સત્તામાં છે। પણ હકીકતમાં એવું ઘણી જગ્યાએ પત્રકાર તરીકે અથવા હું વકીલ તરીકે કે આપણે સમાજમાં જ્યારે જોવા જઈશું તો દેખાશે નહીં, હરેક ગરીબ વ્યક્તિ સિસ્ટમથી પીડાય છે, અમીરો મોજ કરે છે, પણ ગરીબ મધ્યમ વર્ગનો લોકો એ હંમેશા પીડાતા આવે છે, કોઈ પણ જગ્યા હોય, એ સરકારી કચેરીઓ હોય, પોલીસ સ્ટેશન હોય, કોર્ટ કચેરીઓ હોય, તમામ જગ્યાએ, તો એનો અવાજ કોણ બને? તો હંમેશા એનો અવાજ એ પત્રકાર એ રજૂ કરતો હોય છે। અને આવા સંજોગોમાં કેવું છે કે જ્યારે સાચા માટે કામ કરવા જઈએ ને, ઘણા બધા પત્રકારો મેં કીધું 24 કલાક મહેનત કરે છે, તો 24 કલાક એ મહેનતમાંથી થોડી ઘણી મહેનત આપણે એ એ ગરીબો માટે, એ મધ્યમ વર્ગના ને જે લોકો છે જેને જરૂર છે તમારા અવાજની, જે ખુદ અવાજ નથી ઉઠાવી શકવાના ક્યારે, તો એનો અવાજ બનવું અત્યંત આવશ્યક છે। અને મને એવી આશા પણ છે કે તમે એનો અવાજ બનશો જ। તો જે ગરીબો છે, જે અવાજ નથી ઉઠાવી શકતા, એની માટે અવારનવાર મારા વિડીયો તો જોતા જ હશો તો અવાજ ઉઠાવતા રહીએ છીએ, આવો અવાજ ઉઠાવવા જઈએ ત્યારે સૌથી પહેલો એક પ્રશ્ન આવીને ઉભો રહે કે આ સિસ્ટમ છે ને એ તમને કોઈની કોઈ જગ્યાએ તોડવાની કોશિશ કરશે, એ પછી ખોટી એફઆઈઆરો થઈને તૂટ તોડવાની કોશિશ કરે, ખોટા ગુનાઓમાં ફિટ કરીને તોડવાની કોશિશ કરે, કેમ કે સામાન્ય વ્યક્તિનો અવાજ બનો છો, જાહેર જનતાનો અવાજ બનો છો, જ્યારે આ કરશો ત્યારે સિસ્ટમ સામે પડશો જ, અને ત્યારે તમારે થોડી ઘણી આપત્તિઓનો સામનો કરવો પડશે, અને જ્યારે પણ આવી કોઈ આપત્તિ પડશે ને ત્યારે સૌથી પહેલા તમને કામમાં આવશે તમારું એસોસિએશન। એટલે આજે હજીભાઈ દ્વારા અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હોય છે, અને ખૂબ જ અગત્યની વસ્તુ છે કે એસોસિએશનમાં રહીએ, એકતા છે ને એમાં સૌથી મોટી તાકાત છે। તો જ્યારે એકતામાં હશો અને જ્યારે તમે સિસ્ટમ સામે કોઈ ગરીબ માટે લડશો, ત્યારે જો તમે એસોસિએશનમાં હશો તો તમને અત્યંત અને ખૂબ જ સારી રીતે મદદ મળી રહેશે। એટલે એસોસિએશનને આગળ વધારો એવી મારી શુભકામનાઓ છે, અને બાકી કોઈ પણ જગ્યાએ લીગલી જરૂર પડે તો મેહુલ બોગરા તમારો ભાઈ ગણો, તમારો નાનો ભાઈ ગણો, કઈ પણ ગણો, પણ જ્યાં પણ જરૂર પડે તમામ પત્રકારો સાથે મેહુલ બોગરા હંમેશા ઉભો છે। જય હિન્દ, જય સરદાર।